सूरत जिल्लाना मांडवी नगरमां तापी नदीना किनारे रिवरफ्रंट खाते 200 फूट ऊंचा स्तंभ पर सांसद प्रभु वसावाना हस्ते तिरंगानुं लोकार्पण करवामां आव्युं हतुं। प्रजामां देश प्रेम सतत धबकतो रहे तेवा उद्देश्यथी सूरत जिल्लाना बारडोली तालुका तथा अन्य तालुकाओमां तिरंगानुं लोकार्पण करवामां आवी रह्युं छे। जे अंतर्गत मांडवी नगरना रिवरफ्रंट खाते 200 फूट ऊंचाईए तिरंगानुं लोकार्पण सांसद प्रभु वसावाना हस्ते करवामां आव्युं हतुं। आ कार्यक्रममां मांडवी नगरनी शान एवा तिरंगाना लोकार्पण कार्यक्रममां मांडवी नगरपालिकाना प्रमुख आशीषभाई उपाध्याय सहितना उद्देदारो उपस्थित रह्या हता। एकता अने अखंडितानो प्रतीक समान राष्ट्रध्वज तापी किनारे सूर्यपुत्री तापी माताની લહેરોમાં હંમેશા લહેરાતો રહેશે અને એ અખંડિતતા એકતાના પ્રતીક સમિત રાષ્ટ્રધ્વજનું સ્થાપન કરનાર નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય તથા એમની પૂરી ટીમ તથા પ્રેરણા સ્ત્રોત બનનાર સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબને હું નગરજનો વતી આ એકતા અખંડિતતાના પ્રતીકનું સ્થાપન કરવા બદલ ખૂબ 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 અભિનંદન પાઠવું છું। ખાતે સૂર્યપુત્રી એવી તાપી નદીના પવિત્ર કિનારે આજે 20 મીટરની હાઇટ સાથે એક મોટા રાષ્ટ્રધ્વજનું આજે લોકાર્પણ કર્યું છે, ધ્વજારોહણ કર્યું છે। આ રાષ્ટ્રધ્વજ માંડવી નગર આજુબાજુના વિસ્તાર માટે અને ખાસ કરીને યુવાનોમાં એક રાષ્ટ્રભક્તિ જગાડનાર એક પ્રતીક બની રહેવાનું છે અને આ બિલકુલ ભારત સરકારના નિયમ અનુસાર 365 દિવસ આ રાષ્ટ્રધ્વજ લહેરાતો રહી અને માંડવી નગરમાં એક નવું સોપાન ઉમેરાયું છે અને બિલકુલ રિવરફ્રન્ટની લગોલગ આજે કુદરતી રીતે એક રણિયામણા વાતાવરણમાં અને ખૂબ સરસ રીતે આ એક રાષ્ટ્રધ્વજનું માંડવી નગરપાલિકા ખાતે નગરપાલિકા દ્વારા જે ધ્વજારોહણ કરીને એક વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે નગરપાલિકાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આભાર, ધન્યવાદ। માંડવી નગરની આગવી ઓળખ ઉપસાવાય એવી રીતે અનેક નવા પ્રકલ્પો માંડવી નગરપાલિકાએ હાંસલ કર્યા છે। એ પૈકી આજે રાષ્ટ્રભક્તિ જગાવનાર અને આપણને બધાને પ્રેરણા મળે એવા પ્રકારનું માંડવી નગરમાં પહેલી વખત એક અનોખો ધ્વજ જે આપણા તાલુકા માટે એક ગૌરવની લાગણી ઊભી થાય એવા પ્રકારનું કામ માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ શ્રી શારદાબેન, તમામ એમની ટીમ અને નગરજનોના સહિયારા પ્રયાસોથી આજે આ લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ ખરેખર નગરપાલિકા અભિનંદનને પાત્ર છે।